સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ, તમારો પ્રશ્ન છે, જેને મૃત્યુની સાથે મિત્રતા હોય એટલે શું? વચનામૃત 693માં પરમ ગુરુદેવે આ વાક્ય બોધ્યું છે કે જેને મૃત્યુની સાથે મિત્રતા હોય, અથવા જે મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હોય, અથવા હું નહીં જ મરું એમ જેને નિશ્ચય હોય, તે ભલે સુખે સુએ. શ્રી તીર્થંકર 6 જીવ નિકાય અધ્યયન મૂળમાં ઉત્તરેદન સૂત્રના 14મા અધ્યયનનો આ 27મો શ્લોક છે. એમાં આવે છે કે જે પુરુષને મરણની સાથે મિત્રતા હોય અને જે મરણથી નાસી જઈને છૂટી શકે તેવી તાકાત ધરાવતો હોય, અથવા તો હું કદાપી પણ મરીશ નહીં એવું જેને જાણપણું હોય અને પાક્કી શ્રદ્ધા હોય, તે જ મનુષ્ય સુખેથી સૂએ. જેને ભાવિકાળનું જ્ઞાન હોય તે જ વ્યક્તિ આ કામ હું કાલે કરીશ એમ કહી શકે. મોત સાથે મિત્રતા. પરમ ગોપાલદેવે નાની ઉંમરે કાળ કોઈને નહીં મૂકે એ કાવ્યમાં કડીએ કડીએ નવ કાળ મૂકે કોઈને પદમાં બોધ્યું કે ધનવાન, બળવાન, ભાગ્યશાળી કે ચક્રવર્તીને પણ માથે મરણ છે, કોઈ તેનાથી છૂટી શકતું નથી. જે જન્મ્યો તે મરવાનો એ નક્કી છે, જે જાયું તે જાય. પરમ ગોપાલદેવે રત્નકરણ શ્રાવકાચારમાંથી અશરણ ભાવનાનો ગુજરાતી અનુવાદ કરેલ છે. તેનું પદ્યમાં રોચક રૂપાંતર કરી બોધ કાવ્યમાં પૂજ્ય બ્રહ્મચારી લખે છે, એવી કોઈ જગ્યા નથી કે એવો કોઈ સંસારી જીવ નથી જ્યાં મોત ન પહોંચી શકે. કાવ્યમાં લખ્યું, સર સરિતા ગિરિની ગુફાજી, જલદી કે પાતાળ, સ્વર્ગ દુર્ગમ ગઢ નહીં જી જ્યાં ન પહોંચે કાળ. આગળ જણાવ્યું, ઔષધિ અમી સમી મળે જી, ઇન્દ્ર સમા સ્વામી હોય, વજ્ર સમા આયુધ છે જી, મરે ઇન્દ્રાણી તોય, જીવ જોને ક્ષણ ક્ષણ નરભવ અવસર જાય. પરમ ગોપાલદેવ બોધે છે, જેમ જંગલમાં સિંહના પંજામાંથી હરણને બચાવનાર કોઈ નથી, તેમ આ જીવને મરણથી બચાવનાર કોઈ છે નહીં. મરવાનું તો નિશ્ચિત છે, તો હવે બહુ પુણ્ય કેરા પુંજથી મનુષ્યભો મળ્યો છે, તેને સાર્થક કરવો. પુષ્પમાળાના પહેલા બોલમાં જણાવ્યું તેમ ભાવનિંદ્રા ટાળવાનો પ્રયત્ન કરવાનો છે. અત્યાર સુધીના પશુ પંખી ઝાડપાડના ભાવ તો રાત્રિ જેવા હતા, ત્યારે કરેલા કર્મો ભોગવ્યા સિવાય બીજું કાંઈ થયું નહીં. બીજા ભાવો રાત્રિ જેવા ગયા, આ મનુષ્ય ભાવ તે સવાર જેવો છે. અત્યારે કામ થાય તો થાય, નહીં તો પાછા 84ના ચક્કરમાં. એટલે પરમ ગોપાલદેવે કહ્યું, રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું, નિંદ્રાથી મુક્ત થયા, ભાવનિંદ્રા ટાળવાનો પ્રયત્ન કરજો. મનુષ્ય ભાવ તો પહેલાં પણ મળ્યા હતા, પણ કંઈ ફાયદો ન થયો. આ ભાવમાં પરમ ગોપાલદેવ મળ્યા અને જો પુરુષાર્થ કરીએ તો અનાદિનું દેવું પતિ જાય એમ છે, નહીં તો મહાત્મા શંકરાચાર્યજી કહે છે તેમ પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરેશયનમ. આ રખડપટ્ટી ચાલુ જ રહેશે. પૂજ્ય અંબાલાલભાઈ લખે છે, ભવ મંડપે કરી પ્રીત માયા, સેજ સુંદર પાથરી, ત્યાં નિત્ય સૂતો ગાઢ નિંદ્રા, મોહની અતિ આચરી. પણ હવે જાગ્રત કરી ગુરુ રાજચંદ્રે, બોધદાન કર્યું શરૂ, સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું. હવે વિષય વિકાર સહિત જે રહ્યા મતિના યોગ, તો પછી પરિણામની વિષમતા, તેને યોગ અયોગ એવું ન થાય એને માટે કમર કસવાની છે. વચનામૃત 712માં ગોપાલદેવે કહ્યું, અનિમિત અને અલ્પાયુષ્યવાળા આ દેહે આત્માર્થનો લક્ષ્ય પ્રથમ કર્તવ્ય છે. 426માં ભાવસાર ખુશાલ રાયજીના દેહ વિલયની વાત કરતાં લખે છે કે 5 મિનિટના મંદવાડમાં તેણે દેહ ત્યાગ્યો. સંસારને વિશે ઉદાસીન રહ્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી, એ આવા પ્રસંગો બોધ આપે છે. વચનામૃત 689માં બોધ આપ્યો, આ જીવને દેહ સંબંધ હોઈને મૃત્યુ ન હોત તો આ સંસાર સિવાય બીજે તેની વૃત્તિ જોડાવાનો અભિપ્રાય થાત નહીં. મુખ્ય કરીને મૃત્યુને ભયે પરમાતૃ બીજે સ્થાને કે જીવની વૃત્તિ જાય છે, તે પણ કોઈક વિરલા જીવને. ઘણા જીવોને તો બાહ્ય નિમિત્તથી મૃત્યુ ભય પરથી બાહ્ય ક્ષણિક વૈરાગ્ય પ્રાપ્ત થઈ વિશેષ કાર્ય કરી થતો નથી. કોઈ વિચારવાન અથવા સુલભ બોધી કે હળુકર્મી જીવને તે ભયથી અવિનાશી પદ પ્રત્યે વૃત્તિ થાય છે. કોઈના મરણ વિષયક પત્રના જવાબ રૂપે ગોપાલદેવ વચનામૃત 337માં બોધે છે, આ દેહ પણ જ્યારે ત્યારે ત્યાગવાનો છે એ વાત સ્મરણમાં આવ્યા કરે છે અને સંસાર પ્રત્યે વૈરાગ્ય વિશેષ રહ્યા કરે છે. 592માં લખ્યું, જે દેહ પૂર યુવાવસ્થામાં અને સંપૂર્ણ આરોગ્યતામાં દેખાતા છતાં ક્ષણભંગુર છે, તે દેહમાં પ્રીતિ કરીને શું કરીએ.
પ્રભુ શ્રીજીને એક પત્રમાં લખ્યું, વિચારવાનને દેહ છૂટવા સંબંધી હર્ષ વિષાદ ઘટે નહીં, આત્મ પરિણામનું વિભવ પણ તે જ હાનિ અને તે જ મુખ્ય મરણ છે. મુખ્ય મરણ તો ભાવ મરણ છે. 782માં લખ્યું, જીવને દેહનો સંબંધ એ જ રીતે છે, તેમ છતાં પણ અનાદિથી તે દેહને ત્યાગતા જીવ ખેદ પામ્યા કરે છે અને તેમાં દ્રઢ મોહથી એક પાણાની પેટે વર્તે છે અને જન્મ મરણાદિત સંસારનું મુખ્ય બીજ એ જ છે. આ સંસાર એ તો જ્ઞાતિ ગોત્ર અને બંધુઆદિક એ સર્વનો અશાશ્વત અનિત્ય એવો વાસ છે. પૂજ્ય અંબાલાલભાઈને લખ્યું, અલ્પ આયુષ્ય દુષ્મકાળમાં પ્રમાદ કર્તવ્ય નથી અને ગહન માર્મિક વાત પણ સહજ વિચાર કરતાં સમજાય એવી લખી કે જેટલો વખત આયુષ્ય તેટલો જ વખત જીવ ઉપાધિનો રાખે તો મનુષ્યત્વનું સફળ થવું ક્યારે સંભવે. કોઈને રંજન કરવામાં અને કોઈથી રંજિત થવામાં જીવ મંદ થઈ જાય છે. પણ કબીર કહે છે, કબીરા પગરા દૂર હૈ અબ હો રહી હૈ સાંજ, જન જન કો રિઝાવતી વેશ્ય રહી ગઈ બાંધ. તારે માથે કોપી રહ્યો કાળ ઊંઘ તને કેમ આવે છે, તારે માથે કોપી રહ્યો કાળ ભોજન તે તને સિદ્ધ ભાવે છે. સૌભાગભાઈને આત્મનિર્મલતાને લઈને દેહ વિલયની અગમ ઇંદ્રાણી મળી ચૂકી હતી. તે કહેતા કે હવે આ તિથિએ મરતું પડશે, પણ મરણ કોનું? શરીરનું, મોહનું? આત્મા તો અજર અમર અવિનાશી છે. ન જાયતે મ્રિયતે વા કદાચિત, ન અન્યતે અન્યમાને શરીરે. શરીરનો નાશ થાય છે, આત્મા મરતો નથી. તેથી પરમ કૃપાલદેવે છેલ્લામાંના એક પત્રમાં વચનામૃત 779માં લિખિતનમાં પોતે સહજ શુદ્ધ આત્મ સ્વરૂપ છે એમ લખી પ્રકાશ્યું, જેણે ત્રણેય કાળને વિશે દેહ આદિથી પોતાનો કંઈ પણ સંબંધ નહોતો એવી અસંગ દશા ઉત્પન્ન કરી તે ભગવાન રૂપ સત્પુરુષોને નમસ્કાર છે. અને છેલ્લે બોધ્યું, તિથિ આદિનો વિકલ્પ છોડી નિજ વિચારમાં વર્તવું એ જ કર્તવ્ય છે. શું કરવાનું? રાજ સમર્તું રાજ હૃદયમાં રાખીને માથા ઉપર મરણ ભમે છે, કાળ રહ્યો છે તાકીને, તો મોતનો ઉપાય શું? તે પુરુષના આશ્રય આ દેહ છૂટે સાર્થક છે અને આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક, કે જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. કહે છે, મુનિ અમે તમારા શરીર રક્ષણના દાતા નથી, ભાવ રક્ષણના દાતા છીએ. આજ્ઞામાં રહેજો, ચાર ગતિના કોઈ પણ છેડેથી ખેંચી કાઢીશું. પરમ કૃપાલદેવે મુનિ ચતુલાલજીને બાંયધરી આપી. પૂજ્ય જુઠાભાઈએ સત્યપરાયણ બની વેદની અને અદ્ભુત ક્ષમતાથી વેદી. પૂજ્ય સૌભાગભાઈ સદેહે આત્મા અને દેહને અલગ કરે છે, અનુભવે છે, આ અંગે પ્રકાશીને પ્રયાણ કરે છે. પૂજ્ય અંબાલાલભાઈ અનંતકાળ પરમ કૃપાલદેવના દાસ થવાની ભાવના તે સાથે સ્વમાં સમાઈ જાય છે. પૂજ્ય પ્રભુસિંહજી આગળથી જાહેરમાં નગારાની દાંડીએ જાહેર કરી મૃત્યુ મહોત્સવ ઉજવે છે. પૂજ્ય બ્રહ્મચારીજીએ આશરણ અને શરણનું આ કાળમાં પણ કેવું બળ અને કેવું ફળ હોય તે કાવસદમાં મુક્તિ વેર્યા મનમોહનજી એ રીતે ભગવાન પાર્શ્વદાસની જેમ કૃપાલદેવના ચિત્રપટ સમક્ષ ઊભો ઊભા દેહ છોડ્યું. હું બીજી માને રોવડાવવાનો નથી એમ જાહેરમાં વકીલ અને મેજિસ્ટ્રેટની હાજરીમાં સ્પષ્ટ કહેનાર અશરીરી ભાવે જીવનારને શરીર ક્યાં અને શરીર નહીં તો મરણ કોનું? મૃત્યુ મરી ગયું રે લોલ કાળનો કાળ. તેથી પરમ કૃપાલદેવ વચનામૃત 150માં બોધ્યું, મોતનું ઔષધ હું આ તને આપું છું, વાપરવામાં દોષ કરજે નહીં. પૂજ્ય મગન બાપા કહેતા, પરમ કૃપાલદેવ ભગવાન ચંદ્રપ્રભુના સમયથી આ ભવરોગનો ધન્વંતરી ફરતા ફરતા આપણી નાળ જાણી હેમાળા ગાળી ડુંગરે ડુંગરે ફરી જડીબુટ્ટી શોધી તેને ગાળી જાળી ગળે ઉતરી જાય તેવું ઔષધ બનાવી પીવડાવવા આવ્યા છે. હવે આ ઔષધ પી લે અને જીવે તો જિનરાજ જપવું અને મુવે મુક્તિ પાઓ, દોનો હાથમે લાડવા જો ભાવે સો ખાઓ એમ કરી કરડિયા કરી મંડી પડવા જેવું છે. પણ હરિનામ હીરા વેચાય, ખપ વગર ખરી કિંમત ન થાય. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.